તો ગુજરાતમાં વધુ એક નકલી કચેરી કાંડ ઝડપાયું છે. મોડાસામાં ઝડપાઈ છે સિંચાઈ વિભાગની નકલી કચેરી. સિંચાઈના નિવૃત્ત અધિકારીઓ કચેરી ચલાવતા હોવાની શંકા છે. નિવૃત્ત અધિકારી ડામોર ભાજપના નેતાના વેવાઈ હોવાનો ખુલાસો થયો છે. ભાજપના નેતા ભીખાજી ડામોરના વેવાઈ છે પીએમ ડામોર. અને આ નકલી કચેરી જે ઝડપાઈ છેલ્લા 3 વર્ષથી ચાલતી હતી તેવી માહિતી હાલમાં મળી રહી છે. નકલી કચેરીમાંથી રબર સ્ટેમ્પ લેટર પેડ પણ ઝડપાયા છે. કારણ કે તળાવની આસપાસની જે સાફસફાઈ કે સિંચાઈ વિભાગનું જે કામગીરી હોય છે તે નકલી ડોક્યુમેન્ટ્સના આધારે જ કરતા હતા અને આખી આ કચેરી ચલાવતા હતા. સાથે 4 થી 5 લોકો આ કચેરીમાં કામ કરતા હતા તેવી પણ વિગતો સામે આવી છે. 3 વર્ષથી ધમધમતી આ કચેરીના ધારાસભ્યએ જ પર્દાફાશ કર્યો છે. સિંચાઈ અધિકારી અને નિવૃત્ત અધિકારીએ નિવેદન આપ્યું છે. કાર્યપાલક ઇજનેર NL પરમારે નકલી કચેરીનો ઇનકાર કર્યો. 2 જૂના કેસમાં નિવૃત્ત અધિકારીની મદદ જોઈતી હતી તેવું કહ્યું. જૂના સ્ટેમ્પ વગેરે મારી પાસે પડ્યા છે તે ધૂળ ખાઈ રહ્યા છે. અમે કોઈ નકલી કચેરી નથી બનાવી. ડેપ્યુટી DDOની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ લેવામાં આવ્યા છે. તો જિલ્લા કલેક્ટર અને DDO દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ સોંપાયો છે અને જો એમાં કોઈ ભાજપના મોટા નેતાની સંડોવણી બહાર આવે છે તો પ્રદેશ ભાજપ અથવા રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. પરંતુ એક વ્યક્તિનો એવો અનનોન ફોન આવ્યો. મેં કલેક્ટરશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. કલેક્ટરશ્રીએ DDOને પણ કીધું હતું કે ક્યાંક આવું કંઈક ક્યાંય પણ અરવલ્લી જિલ્લામાં હોય તો તમે તાત્કાલિક ધોરણ તપાસ કરો. SP પણ તપાસ કરી રહ્યા હતા. સ્થળ ઉપર તો ઘણી બધી વસ્તુઓ પણ મળી આવી છે. સિક્કાઓ છે, ઢગલો, MB બુકો છે, 2 કોરી MB બુકો, ફાઇલો, કોરા બિલો, આ બધી વસ્તુઓ જોતા મને એવું સ્પષ્ટપણે લાગે છે ક્યાંક ને ક્યાંક આમાં મોટી સંડોવણી હોય, ખોટા બિલો બન્યા હોય, ક્યાંક ખોટા પૈસા સરકારના લેવાયા હોય. અને સરકાર પણ આની અંદર ખૂબ પોઝિટિવ છે. સરકાર પણ 1 ટકો પણ છોડવા માગતી નથી. તાત્કાલિક ધોરણ પર આની અંદર જે પણ લોકોની સંડોવણી હશે એને ટૂંક સમયની અંદર એના પર કાર્યવાહી કરવા. હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસના રિલેટેડ. મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો. અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું છે. હું જવાબ મારો કરીને હું નીકળવા જ તૈયારી કરતો હતો એટલામાં આ MLA સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી. પણ એવું કંઈ છે નહીં આડી અવડી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે. અહીંયા શું છે હું કંઈ જાણતો નથી. અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ. બરાબર, આજે હું જે કરું છું મારી સહીથી સરકારમાં થયા છે વ્યવહારો. અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. નકલી કચેરી કંઈ નથી. હું 6/23ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો મારા વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા. કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો જ. એટલે સિક્કા કંઈ એવું કંઈ એનો ઘેર ઉપયોગ થતો નથી. એ ધૂળ હાલતમાં જ હશે.